स्टूडेंट्स गुड मॉर्निंग चाइनी वेलकम बैक टू होम पेज एजुकेशन फ्रॉम टीएमआईएस। सो स्टूडेंट्स आज ही आपने चैप्टर नंबर 20 એટલે કે વ્યાકરણ વિભાગ આપણે એમાંથી થોડું તમારો ગ્રામર પાર્ટ શીખીશું। એટલે અત્યાર સુધી આપણે જે લેસન સંચાર એમાં તમારે જે ઓપોઝિટ સિનોનિમ્સ જે કોઈ પણ આવતું હોય એ આપણે બધું સમજ્યું। હવે આજે આપણે થોડું ગ્રામર પાર્ટ એટલે કે જે તમારા ચેપ્ટરમાં છે સોરી બુકમાં છે ચેપ્ટર નંબર 20 ચેપ્ટર નંબર 20 વ્યાકરણ વિભાગ પેજ નંબર 95। સો સ્ટુડન્ટ આજે હું તમને થોડું ગ્રામર વિશે સમજીશ। એમાં આપણે આજે નામ અને વિશેષ નામ એટલે કે નામ મીન્સ કે નાઉન તમે તમને ખબર જ છે નાઉન તમે છે ને શીખા છો ઇંગ્લિશમાં કે નાઉન એટલે કે વોટ ડુ યુ મીન નાઉન નાઉનની ડેફિનેશન શું છે તો કે કોઈ એનિમલ્સ થિંગ્સ પર્સન વગેરે એ જે કોઈને પરફેક્ટ નામ આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે નાઉન। તો એવી જ રીતે અહીંયા પણ કોઈ પણ વસ્તુ વ્યક્તિ પ્રાણી પદાર્થ ગુણ ભાવ કે ક્રિયાને કે ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે નાઉન કહેવામાં આવે છે એટલે કે નામ કહેવામાં આવે છે। તો આપણે જાણીએ છીએ કે શબ્દથી જ વાક્ય બને છે। જુઓ મેં પહેલાં ડેફિનેશન મારી રીતે તમને સમજાવી હવે જે બુકમાં છે એના આધારે હું તમને સમજાવું છું કે આપણે જાણીએ છીએ શબ્દથી જ વાક્ય બને છે। શબ્દના બે વિભાગ છે આખ્યાયી અથવા વિકારી શબ્દ અવયવ અથવા કે નિપાત અથવા અવિકારી શબ્દ। અહીં આપણે આખ્યાયી શબ્દ વિશે જાણીએ જો આ બધું તમારે સમજવાની કોઈ એટલી બધી ઊંડું ઉતરવાની જરૂર નથી। આખ્યાયી શબ્દ શબ્દોને ચાર વર્ગમાં વહેંચવામાં છે નામ સર્વનામ ક્રિયાપદ અને વિશેષણ। આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આપણે શું શીખવાનું છે નામ સર્વનામ ક્રિયાપદ અને વિશેષણ આપણે ફક્ત આટલા ટોપિક શીખવાના છે એનાથી વધારે આપણે કંઈ ધ્યાન રાખવાનું નથી। આખીએ કે અવિપાત કે નિપાત કે એ આપણે જોવાનું નથી એ તમને હજુ આગળ આવશે। ટૂંકમાં આપણે અત્યારે આખીએ વિશે સમજવાનું છે। નામ નામ મીન્સ કે નાઉન નામ એટલે આપણી કોઈ પણ ઇન્દ્રિય જેમ કે આંખ કાન નાક વગેરે વડે જે કોઈ ભૌતિક ચીજ આપણને જાણવામાં આવે અથવા તો મનમાં વિચાર કરતા કરતા જે અભૌતિક બાબત આપણા ખ્યાલમાં આવે તેની મજબૂત ઓળખ આપતો શબ્દ। એટલે જુઓ આ છે થોડી અટપટી ભાષા છે એટલે નામનું ટૂંકમાં કે શું ડેફિનેશન થાય કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પદાર્થ સ્થળ કે આપણે જે કોઈ આપણે ભાવ ગુણ પ્રાણી એને આપણે ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ કરીએ તેમને નામ કહેવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ જો આમાં મગનલાલ તો એ માણસનું નામ થયું વ્યક્તિનું નામ પછી બકરી તો કે એનિમલ્સ કબૂતર તો પણ એ બર્ડ્સ વડોદરા તો કે સિટી એટલે કે સિટી પછી ખાંકણ ઘર ટોળું ઈદ ઝાડ દૂધ ઘઉં બપોર અજવાળું મીઠાશ સુગર ગુસ્સો વગેરે વગેરે શબ્દ છે કે એને આપણે ભૌતિક ચીજ કે અભૌતિક બાબતની ઓળખ મળે છે। તો નામના ત્રણ મુખ્ય પ્રકાર પાડવામાં આવે છે એમાં નામમાં પણ ત્રણ પ્રકાર છે કયા કયા તો કે વિશેષ નામ સામાન્ય નામ અને ભાવવાચક નામ। તો આપણે અહીંયા આ ત્રણ વિશે સમજશું વિશેષ નામ સામાન્ય નામ અને ભાવવાચક નામ। તો કે નામમાં પણ ત્રણ પ્રકાર છે કે વિશેષ નામ એટલે કે કોઈ પણ એક વિશેષ નામ હોય એમને વિશેષ નામ કહેવાય। તો આપણે આ ત્રણ વિશે સમજવાનું છે આજે તો ખાલી આપણે ફક્ત નામ અને વિશેષ નામ બે ટોપિક વિશે સમજવું ઓકે। તો હવે આવે છે વિશેષ નામ મીન્સ કે પ્રોપર નાઉન તમને ઇંગ્લિશમાં આવે છે પ્રોપર નાઉન કોને કહેવાય તો કે એક જ પ્રાણી સ્થળ કે પદાર્થને ઓળખવા માટે તેનું ખાસ નામ આપવામાં આવે તેમને શું કહેવામાં આવે છે વિશેષ નામ કહેવામાં આવે છે। માનો કે આમાં એ જ ડેફિનેશન છે હું જે બોલી એ જ એક જ પ્રાણી સ્થળ કે પદાર્થને ઓળખવા માટે તેનું ખાસ નામ આપવામાં આવ્યું હોય તેને વિશેષ નામ કહેવામાં આવે છે। દાખલા તરીકે મગનલાલ ફાધર બોલે વડોદરા ગંગા નદી જાપાન હિમાલય
મોલાના આઝાદ માર્ગ વગેરે વિશેષ નામ છે. તો આપણે ખાલી વિશેષ નામ કોને કહેવાય નામની યાદી જ બનાવવાની છે, આપણે એનાથી વધારે અહીંયા આપણે કંઈ કરવાનું નથી. તો વિશેષ નામની યાદી બરાબર, તો એમાં શું મેં લખ્યું છે જુઓ, તાજમહેલ, સોમનાથ, કચ્છ, લાલ દરવાજા, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, રમેશ, મહેશ વગેરે વગેરે વગેરે. તો આની જગ્યાએ વિશેષ નામની યાદીમાં તમે તમારી જાતે પણ લખી શકો, ફોર એક્ઝામ્પલ કે એ ગંગા નદી, પછી સુરત, ઓસ્ટ્રેલિયા, પછી કોઈ પર્વત માનો કે હિમાલય પર્વત, એ તમે લખી શકો છો. તો અહીંયા મેં તમને જે નામ અને એનો પ્રકાર એક વિશેષ નામ એના વિશે મેં તમને સમજાવ્યું. તો આજે આપણે ફક્ત આટલું જ, અને હું તમને જે આ ગ્રામર પાર્ટ પૂરો થશે પછી હું તમને મારા શબ્દોમાં લખેલી ડેફિનેશન PDF તરીકે હું તમને મોકલીશ, તો તમને સમજવામાં સરળતા રહેશે. તો સ્ટુડન્ટ્સ